નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બ્રિજ કોર્સ ક્લાસ રેડીનેસ પ્રોગ્રામની અંદર જ્ઞાન સેતુ કાર્યક્રમ જે આપણા વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં ધોરણ દસમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે ચલાવવામાં આવી રહ્યો છે આ કોર્સ વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ નવની અંદરથી માસ પ્રમોશન મેળવી અને ધોરણ દસની અંદર પ્રવેશ મેળવ્યો છે એટલા માટે તમારી ધોરણ નવનું કેટલાક નું રિવિઝન આ જ્ઞાન સેતુના બ્રિજ કોર્સ ક્લાસ રેડીનેસ પ્રોગ્રામ દ્વારા કરાવવામાં આવી રહ્યું છે મિત્રો આનો ઉદ્દેશ માત્ર ને માત્ર એવો છે કે તમે દરેક વિષયની અંદર જે બેઝિક માહિતી હોય અથવા તો તમારા 10મા ધોરણ માટે જે જરૂરી માહિતી હોય તેનું એક વખત રિવિઝન કરી લો અને આ રિવિઝન કર્યા બાદ તમે ધોરણ દસનો અભ્યાસક્રમ ભણવા માટે ખૂબ જ તૈયાર થઈ જશે એટલે કે હોશિયાર બની જશે હવે મિત્રો આ જે ક્લાસ રેડીનેસ પ્રોગ્રામ છે એ આપણી ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે અહીંયા જે પીડીએફ દેખાઈ રહી છે એ પણ આ ગુજરાત સરકાર દ્વારા જ્ઞાન સેતુ પ્રોગ્રામ અંતર્ગત ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે તો આ જ્ઞાન સેતુ પ્રોગ્રામ એ ક્યાંય ને ક્યાંક ટીવી ઉપર અને ટેલિવિઝન કે યુટ્યુબ ઉપર તમને જોવા મળશે પણ તમે લાઈવ જોવાનું ચૂકી જાઓ તો એના પછીના સમયની અંદર તમે એનું રિવિઝન કરી શકો અને સચોટ માર્ગદર્શન મેળવી શકો તે હેતુથી અમે આજના આ જ્ઞાન સેતુ પ્રોગ્રામના અમારી ચેનલ ઉપર યુટ્યુબ ઉપર વિડીયો બનાવવાની શરૂઆત કરી રહ્યા છીએ તો મિત્રો તમને જો આ અમારો પ્રયાસ ગમે હોય તો લાઈક કરજો અને દરેક વિદ્યાર્થીઓ સુધી આ વિડીયોને પહોંચાડજો મિત્રો આજે આપણે ધોરણ દસ વિજ્ઞાનના આ જ્ઞાન સેતુના પ્રોગ્રામની ચર્ચા કરીશું તો આ પ્રોગ્રામની અંદર કુલ મિત્રો આપણે જોઈએ તો ચૌદ ચેપ્ટર બાર ચેપ્ટર રજૂ કરવામાં આવ્યા છે જે ચેપ્ટરો ક્યાંય ને ક્યાંય આપણે ધોરણ 9 ની અંદર ભણીને આવી ગયા છીએ પરંતુ મિત્રો તમે યાદ રાખજો આ ધોરણ નવના પ્રકરણો નથી એની અંદર બીજી કેટલીક વિશેષ માહિતી ધોરણ છ સાત આઠની ઉમેરી અને આ પ્રકરણો બનાવવામાં આવ્યા છે તો કોઈ વિદ્યાર્થી એવું ના સમજે કે આ ધોરણ નવના પ્રકરણના નામ છે એટલે ધોરણ નવના પ્રકરણો છે અને એ જ સમજી અને આ છોડી દેતા નહીં કારણ કે આ ભણશો નહીં તો તમે ધોરણ દસની અંદર ક્યાંક ને કંઈક પાછા રહી જશો તો મિત્રો આજથી આપણે શરૂઆત કરીએ છીએ જેમાં આજે આપણે પ્રથમ પ્રકરણ આપણી આસપાસ દ્રવ્યની ચર્ચા ચાલુ કરીએ છીએ હવે મિત્રો આ ધોરણ નવની અંદર પ્રથમ ચેપ્ટર હતું કે આપણી આસપાસ દ્રવ્ય તો આપણી આસપાસ અનેકવિધ વસ્તુઓ રહેલી છે આ બધી જ વસ્તુઓના આકાર રંગ બનાવટ કદ ઉપયોગ જુદા જુદા હોય તો નીચે આપેલી વસ્તુઓની યાદી જુઓ અને સૂચના મુજબ જવાબો આપો આપણે શું કરવાનું છે મિત્રો એક પ્રવૃત્તિ કરવાની છે કે નીચે જે પાંચ લાઇનની અંદર જેટલા શબ્દો આપેલા છે એ શબ્દોમાં તમને જુદો પડતો શબ્દ શોધી કાઢવાનો જેમ કે આપણે વાત કરીએ બરફ કાચ ધુમાડો અને માટી તો બરફ કાચ ધુમાડો અને માટી આમાંથી જે ધુમાડો છે એ તમને કઈ અવસ્થામાં જોવા મળે છે મિત્રો તો ક્યાંય ને ક્યાંક તમને વાયુ અવસ્થામાં જોવા મળશે બાકીના બધા પદાર્થો તમને ઘન અવસ્થાની અંદર જોવા એ જ રીતે પાણી કેરી કેરી તેલ અને દૂધ જુઓ મિત્રો સિવાયના દરેક પદાર્થો એ પ્રવાહી અવસ્થાના પદાર્થોના નામ છે માત્ર કેરી એ ઘન અવસ્થાનું એટલે કે ઘન પદાર્થનું નામ છે તો આ રીતે મિત્રો બાકીના ત્રણ તમે તમારી જાતે સોલ્વ કરી શકો છો અને એના પરથી આપણે એક વસ્તુ નક્કી કરી કે ઉપરના ઉદાહરણોમાં તમે પદાર્થની શું નક્કી કરી શક્યા છો સ્થિતિ એટલે કે ઘનમાં છે પ્રવાહી અવસ્થામાં છે કે વાયુ અવસ્થામાં છે સ્વરૂપના આધારે તમે જવાબો આપ્યા આપણે જાણીએ છીએ કે બ્રહ્માંડની દરેક વસ્તુ એક ને એકથી વધુ પદાર્થોની બનેલી છે અને તેને દ્રવ્ય કહેવામાં આવે છે મિત્રો આ જે વ્યાખ્યા છે એને આપણે દ્રવ્યની વ્યાખ્યા તરીકે ગણી શકીએ કે બ્રહ્માંડની દરેક વસ્તુ એક કે એક થી વધુ પદાર્થોની બનેલી છે જેને આપણે દ્રવ્ય કહીએ છીએ મિત્રો ખાસ આ વ્યાખ્યા યાદ રાખી લેવાની જરૂરિયાત છે જો તમે નોટબુકની અંદર નોંધ કરતા હો તો ખૂબ જ સારું અને આ વ્યાખ્યા તમે નોટબુકની અંદર નોંધી શકો છો હવે મિત્રો કોઈપણ પદાર્થમાં રહેલા દ્રવ્યનો જથ્થો એને શું કહેવાય દળ મિત્રો આ વ્યાખ્યા બીજી આવી જેને આપણે દળની વ્યાખ્યા તરીકે ઓળખીશું કોઈ પણ પદાર્થ બનેલો હોય તો એ એક કરતાં વધુ પદાર્થોનો બનેલો હોય જેને આપણે દ્રવ્ય કીધું અને આ કોઈપણ પદાર્થ જે બનેલો હોય દ્રવ્યમાં તે દ્રવ્યનો કુલ જથ્થો અથવા તેનું વજન એને આપણે એ પદાર્થનું દળ તરીકે ઓળખીએ છીએ બીજું મિત્રો યાદ રાખજો કે દળનો એસાઈ એકમ એ કિલોગ્રામ છે આ પણ ખાસ યાદ રાખવાની વસ્તુ છે કે દળનો એસાઈ એકમ કયો છે તો કિલોગ્રામ હવે કદ એટલે શું જુઓ મિત્રો ધોરણ નવના વિદ્યાર્થીઓ હોય ધોરણ આઠ હોય સાત હોય કે દસના વિદ્યાર્થીઓ દરેક વિદ્યાર્થીને આ વસ્તુની અંદર ખૂબ જ તકલીફ પડતી મેં જોઈ છે કે કોઈ પણ પદાર્થનું દળ કોણે કહેવાય અને કોઈ પણ પદાર્થનું કદ કોણે કહેવાય અહીંયા ખૂબ જ સરળતાથી આ બંને વ્યાખ્યાઓ અહીંયા આપી દેવામાં આવી છે તો ખાસ આ વ્યાખ્યાઓ નોંધવાનું ચૂકતા નહીં જુઓ દળની વ્યાખ્યા તો તમને ખ્યાલ આવી ગઈ કે કોઈ પણ પદાર્થના દ્રવ્યનો જથ્થો જેને આપણે પદાર્થનું દળ કહીએ છીએ અને એનો એસઆઈ એકમ કિલોગ્રામ ગણી શકાય જેમ કે તમે પોતે છો તો તમારું દળ કેટલું તો તમે તમારું વજન જાણતા હશો કે મારું વજન પચાસ કિલોગ્રામ છે તો તમારું તમે એક પદાર્થ ગણીએ આપણે તો તમારું દળ કેટલું થાય પચાસ કિલોગ્રામ કહેવાય એવી રીતે કોઈ પણ વસ્તુ લઈ લો એક ઘન પદાર્થ તમારી પાસે પડ્યો છે એનું વજન પચાસ કિલોગ્રામ છે તો એ પદાર્થને એનું ઘન પદાર્થનું દળ કહેવાય અને એ કેટલું કહેવાય પચાસ કિલોગ્રામ પણ મિત્રો આપણે એક વાત કરીએ કે આ એક ઘન પદાર્થ છે આપણી જોડે તો આ ઘન પદાર્થનું દળ તો આપણે શાનાથી નક્કી કરી શકીએ કે એનું વજન માપ્યું એનું વજન પચાસ કિલો થયું તો એનું દળ પચાસ કિલો પણ જ્યારે એ પદાર્થનું કદ શોધવાની વાત આવે તો આપણે શું કરવું જોઈએ તો કદની વ્યાખ્યા એવું કે છે કે કોઈપણ પણ પદાર્થે રોકેલી જગ્યા તેને તેનું કદ કહેવાય હવે આ ઘન પદાર્થ છે એ તમારા ટેબલ ઉપર કે તમારા ઘરની અંદર પડ્યો હોય તો એને આ જે જગ્યા રોકી છે એ જગ્યાને એ ઘન પદાર્થનું કદ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો ખાસ હજુ કહું છું ઘણા વિદ્યાર્થીઓને આમાં તકલીફ હોય છે કે કદ કોને કહેવાય અને દળ કોને કહેવાય હવે ખાસ કે તેનું એસઆઈ એકમ જુઓ દળનું એસઆઈ એકમ કયો તો મિત્રો કિલોગ્રામ અને આપણું કદ જે છે એનો એસઆઈ એકમ છે કિલોગ્રામ એકમ કિલોગ્રામ એટલે મીટરનું ઘન એટલે એને જે આ જગ્યા રોકી એ જગ્યાનો ઘન કહેવાય એટલે કે લંબાઈ પહોળાઈ અને ઉપર હોય ઊંચાઈ એટલે કે કોઈ ઘન પદાર્થ હોય એની ઊંચાઈ હોય તો આ ત્રણેય વસ્તુનો સ્ક્વેર મીટર સ્ક્વેર મીટરમાં લઈને આપણે એનો ઘન કરીએ તો એ આપણને જે જવાબ મળે મીટર ઘન એ આપણે એ વસ્તુનું કદ નક્કી કરી શકીએ છીએ ઉપરના ઉદાહરણોમાં આપેલી કોઈપણ વસ્તુ જગ્યા રોકે છે એટલે કે દળ ધરાવે છે અને માટે તે દરેક વસ્તુઓને દ્રવ્ય કહી શકાય આ વસ્તુ સમજવા જેવી છે મિત્રો કે દ્રવ્ય કોણે કહી શકાય તો જે વસ્તુ કદ ધરાવતી હોય અથવા તો જગ્યા રોકતી હોય તેને આપણે દ્રવ્ય કહી શકીએ છીએ હવે એક વાત કરી દઈએ કે ઉપરના ઉદાહરણોમાં આપેલી વસ્તુઓ જગ્યા રોકે છે દળ ધરાવે છે માટે તેને દ્રવ્ય કહી શકાય હવે ધોરણ નવના પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલી પ્રવૃત્તિ એક પોઈન્ટ એક યાદ કરો ત્યારબાદ નીચેના પ્રશ્નોના જવાબ આપો હવે મિત્રો આપણે ધોરણ નવની ચોપડી લઈ અને એક પોઈન્ટ એક પ્રવૃત્તિ યાદ કરવાની રહેશે અહીંયા પણ આવડી જાય છે કે એક ચમચી મીઠું અને એક ચમચી ખાંડ ઓગાડી અને જોવાનું હતું તો એના જવાબો તમને આવડશે તો તમે જોઈ શકો કે પાણીમાં ખાંડ અને મીઠું ઓગાડતા પાણીના સ્તરમાં ફેરફાર થાય તો હા અને કેમ થાય કારણ કે આપણે જે મીઠું અને પાણી ઓગાડીએ છીએ એ કદ ધરાવતું હોય છે એટલે કે એ પાણીના ગ્લાસની અંદર જગ્યા રોકે છે અને જગ્યા રોકવાના કારણે જ એ પદાર્થ પાણીના સ્તરમાં ફેરફાર લાવી શકે છે આવો સરળતાથી તમે જવાબ આપી શકશો જો તમે ઉપરની વ્યાખ્યાઓ સમજાશો તો તમે જાતે જવાબ લખવાના થાય તમારે આગળ સ્કૂલમાંથી જાણવામાં આવે તો તમે આવો જવાબ એની અંદર લખી શકો છો પાણી અને ઓગળેલ ખાંડ મીઠાનું શું થયું હશે પાણી અને ઓગળેલ ખાંડ પાણીમાં જે ખાંડ અથવા મીઠું ઓગળ્યું તેનું શું શું થયું હશે તો પાણી અને મીઠાના જે કણો હશે એ પાણીના અણુ સાથે જોડાઈ ગયા હશે અથવા તો એની અંદર દ્રાવ્ય થઈ ગયા હશે આ પ્રવૃત્તિ પરથી તમે શું સમજ મેળવી તો આ પ્રવૃત્તિ પરથી આપણે સમજ મેળવી કે કોઈ પણ એક દ્રવ્યની અંદર બીજું દ્રવ્ય ઓગાળી શકાય અથવા તો એવું કહી શકીએ કે દરેક દ્રવ્ય એ જગ્યા રોકે છે હવે અહીંયા કેટલીક જાતે કરવાની તમને પ્રવૃત્તિઓ આપી છે જે તમે નવમા ધોરણમાં પણ કરી હશે એટલે તમને ખ્યાલ હશે આ પ્રવૃત્તિઓ મિત્રો તમારે જો વાંચવી હોય તો ધોરણ નવની પાઠ્યપુસ્તક લઈ અને એક પોઈન્ટ ત્રણ એક પોઈન્ટ ચાર એક પોઈન્ટ પાંચ એક પોઈન્ટ છ એક પોઈન્ટ સાત અને એક પોઈન્ટ આઠ વાંચી લેવી ખરેખર મજા આવશે તમને અને એમાં જે પ્રયોગ તમારા ઘરે થઈ શકતા હોય એ બધા જ હું કરી લેવા જેથી આ ફ્રી સમયની અંદર તમને થોડું મનોરંજન પણ થાય અને સાથે સાથે થોડી વિજ્ઞાનની અંદર તમારી જે ઉત્સુકતા છે એ પણ વધતી જોવા મળશે હવે મિત્રો એમાંથી કેટલાક જવાબો આપવાના હોય છે જે હું તમને અહીંયા આપું છું તમે પણ આ જવાબો સરળતાથી આપી શકો એવા છે કે એક રૂમમાં એક અગરબત્તી સળગાવ્યા વિનાની છે અને બીજી અગરબત્તી સળગાવેલી છે તો કઈ અગરબત્તીની સુગંધ તમારા સુધી પહોંચશે લો મિત્રો આ તો આવડે જ ને કે એક અગરબત્તી કેવી છે સળગાવ્યા વિનાની એટલે કે ખૂણામાં પડી છે અને બીજી અગરબત્તી સળગાવેલી છે તો કોણે સુભાષ તમારા સુધી પહોંચશે સળગાવેલી અગરબત્તીની પણ કેમ પહોંચે છે એ તમને ખ્યાલ છે કારણ કે વાયુ એમાંથી જે ઘન પદાર્થ જે અગરબત્તી સળગે છે એમાંથી જે વાયુ વરાળ ઉત્પન્ન થાય છે એ વાયુના કણો એ ખૂબ જ ગતિશીલતા ધરાવે છે એટલે કે તમને ખ્યાલ હશે કે ઘન પદાર્થના જે કણો હોય ને મિત્રો જે ઘન પદાર્થના કણો હોય એના કરતાં વાયુ પદાર્થના કણો કેવા હોય તો એકદમ વધારે જગ્યાવાળા એટલે કે અહીંયા હું તમને દોરીને સમજાવું કે વાયુના કણો કેવા હોય તો એકદમ છૂટાછવાયા હોય અને ખૂબ જ ગતિશીલ હોય એકબીજા સાથે સતત અથડાયા કરતા હોય એટલે એ જલ્દીથી ફેલાઈ જતા હોય છે એટલે કે આગરબત્તીની જે સુવાસ છે એના કણો સરળતાથી આપણા સુધી જલ્દીથી પહોંચી શકે છે શું મધ અને શાહીના ટીપાં પાણીમાં એક સમાન રીતે એક સમાન સમયમાં ફેલાય જુઓ મિત્રો મધ અને શાહી આ બંનેનો જે દ્રાવ્યતા છે પાણીની અંદર એ જુદી જુદી હોય એટલે એમને ફેલાવાનો દર પણ જુદો હોય મધ જલ્દીથી ફેલાતું નથી જ્યારે શાહી એકદમ ઝડપથી ફેલાઈ જતી તમને જોવા મળશે ઠંડો ખોરાક અને ગરમ ખોરાક આ બે ખોરાકમાંથી કયા ખોરાકની સુગંધ તમારા સુધી પહોંચશે કોણ પહોંચે મિત્રો ગરમ ખોરાકની અને કેમ પહોંચે કારણ કે ઠંડા ખોરાકમાંથી કોઈ વરાળો ઉત્પન્ન એટલે કે વાયુ ઉત્પન્ન થતો નથી જ્યારે ગરમા ગરમ કોઈ ખોરાક હોય ને ત્યારે એમાંથી વરાળ નીકળતી હોય અને વરાળ એ જલ્દીથી આપણા સુધી પહોંચી જતી હોય છે વાયુ અવસ્થામાં હોવાને કારણે અને સાથે સાથે એ વાનગીની સુગંધ પણ આપણા સુધી પહોંચાડી દેતી હોય છે તો આવા સરસ મજાના જવાબો છે તમે સરળતાથી લખી શકશો હોડી જહાજ નદી કે દરિયામાં પાણીના પ્રવાહને કાપીને આગળ વધી શકે છે આ દ્રવ્યનો કયો ગુણધર્મ છે આ પણ આપણે સરળતાથી ચોપડીની પ્રવૃત્તિઓ વાંચીને આપી શકી છું હું તમને વિનંતી કરીશ કે જાતે આ પ્રશ્ન શોધવાનો જવાબો શોધી અને જવાબ આપજો જો ના મળે એને કોઈ કન્ફ્યુઝન રહેતું હોય તો મને કોમેન્ટ પણ જણાવજો જેથી હું તમને એ જવાબો કોમેન્ટની અંદર અથવા નવા વિડીયો છે આ સાથે જણાવી શકું હવે મિત્રો આ પ્રવૃત્તિઓ પરથી આપણે દ્રવ્યની લાક્ષણિકતાઓ નક્કી કરી શકીએ અને દ્રવ્યની લાક્ષણિકતાઓ કઈ છે તો દ્રવ્યની આ નીચે મુજબ એક બે ત્રણ ચાર પાંચ લાક્ષણિકતાઓ છે અને પાંચે પાંચ આપણે યાદ રાખવાની રહેશે પહેલી લાક્ષણિકતા છે કે દ્રવ્ય અતિસૂક્ષ્મ કણોનું બનેલું છે એટલે કે દ્રવ્ય કેવું બનેલું છે એ અતિ સૂક્ષ્મ કણોને એટલે કોઈપણ દ્રવ્યની વિચાર કરીએ અમે દોડ્યું હતું એમ તો એક કણોનું બનેલું છે એટલે કે નાના નાના સૂક્ષ્મ કણોનું આ દ્રવ્ય બનેલું જોવા મળે છે જેમ કે આ એક બોક્સ લઈએ ઘન આકારનું તો એની અંદર દ્રવ્યના કણો આ રીતે ગોઠવાયેલા જોવા મળતા હોય છે બીજું આ કણોની વચ્ચે અવકાશ પણ હોય અહીંયા વચ્ચે ખાલી જગ્યા તમને દેખાય છે એવી ખાલી જગ્યાઓ પણ આમની વચ્ચે જોવા મળતી હોય છે પછી તેઓ સતત ગતિશીલ હોય એકબીજા સાથે સતત અથડાયા કરતા હોય અથવા તો ગતિશીલ હોય હવે ઘન પદાર્થ હોય તેમાં ગતિશીલતા ઓછી હોય અને વાયુ પદાર્થ હોય તો ગતિશીલતા ખૂબ જ વધુ હોય છે પછી એમને જો તાપમાન આપવામાં આવે એટલે કે એમની નીચે જો આપણે એમને સળગાવીએ અથવા એમને તાપમાન આપીએ ઉકાળીએ તો એની ગતિશીલતા ખૂબ જ વધી જતી હોય છે અને એ દ્રવ્યના કણો એકબીજા સાથે આકર્ષણ પણ ધરાવતા હોય છે જેનાથી એ એકબીજાથી છૂટા પડી જતા નથી તો આ રીતે મિત્રો આ પાંચ લાક્ષણિકતાઓ ખાસ દ્રવ્યની તમારી નોટબુકની અંદર કરવાની રહેશે હવે વાત કરીએ મિત્રો પ્રસરણ વિશે પ્રસરણ એટલે એટલે શું શું અથવા ફેલાવો તો મિત્રો પ્રસરણ એટલે તમે હમણાં જ સમજ્યા કે કોઈ પણ દ્રવ્યના અણુ પોતાના વધુ સંકેન્દ્રણવાળા વિસ્તારમાંથી ઓછા સંકેન્દ્રણવાળા વિસ્તાર તરફ ગતિ કરે ત્યારે તે પ્રસરણ પામે છે તેવું કહી શકાય અને પ્રસરણ ક્યારે ઝડપી બને છે જ્યારે તાપમાનમાં વધારો થાય ત્યારે આ પ્રસરણ ખૂબ જ ઝડપી બનતું હોય છે હવે મિત્રો વાત કરીએ તો આ ઉદાહરણથી હું તમને સમજાવી દઉં સરસ રીતે કે આપણે એક વસ્તુની વાત કરીએ કે કોઈ એક અગરબત્તીનું આપણે ઉદાહરણ લીધું હતું કે આ અગરબત્તી આપણે અહીંયા સળગાવી છે તો અગરબત્તીનો ધુમાડો જે અહીંયાથી નીકળશે ચારે દિશામાં એ ચારે દિશામાં ફેલાઈ જશે કારણ કારણ કે આ જે જગ્યા છે અગરબત્તીની આસપાસની તો એનું સંકેન્દ્રણ ખૂબ જ વધી જશે જેના કારણે આ અગરબત્તીની સુવાસ એ કણો દૂર સુધી પહોંચવાનો પ્રયત્ન કરશે અને દૂર સુધી જો સંકેન્દ્રણ ખૂબ જ ઓછું છે એવા વિસ્તારમાં ઝડપથી જતા રહેશે અને આ સંકેન્દ્રણ ફેલાવાની પ્રસરણની ક્રિયા પર તાપમાન એ ખૂબ જ અસર કરતા જોવા મળતું હોય છે તો મિત્રો આ રીતે આપણે પ્રસરણની ક્રિયા સમજી શકીએ હવે વાત કરીએ દ્રવ્યની મુખ્ય અવસ્થાઓ કેટલી તો આપણી આસપાસ દ્રવ્ય મુખ્ય ત્રણ અવસ્થાઓને જો મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે આપણી આસપાસ દ્રવ્ય આમ તો પાંચ અવસ્થામાં જોવા મળતું હોય છે અને એ મારા બેઝિક વિડીયોની અંદર મેં સમજાવ્યું છે પરંતુ અત્યારે આપણે આપણી આસપાસના દ્રવ્યોની વાત કરીએ છીએ માટે આપણી આસપાસ દ્રવ્ય ત્રણ અવસ્થાની અંદર જોવા મળતું જોવા મળે છે જેમાં પહેલી અવસ્થા છે ઘન બીજી અવસ્થા છે પ્રવાહી અને ત્રીજી અવસ્થા છે વાયુ હવે મિત્રો આ ત્રણેય અવસ્થા પહેલાં હું ત્રમ તમને ત્રણેયના એક એક ઉદાહરણ લખાવી દઉં ઘન માટે આપણે કોઈપણ ઘન પદાર્થનું યાદ કરી લઈશું પ્રવાહી માટે આપણે પાણીને યાદ કરી લઈશું એટલે કે આપણે એવું કરીએ પાણીના ત્રણે ઉદાહરણ ઘન અવસ્થા એટલે બરફ પ્રવાહી અવસ્થા એટલે પાણી અને વાયુ અવસ્થા એટલે વરાળ આ જ વાત કરીએ ને તો આપણને સમજાઈ જશે ચલો ઘન પદાર્થ બરફની વાત કરીએ તો ઘન પદાર્થ એ ચોક્કસ આકાર ધરાવે છે જુઓ મિત્રો પાણી જ્યારે આ બરફના સ્વરૂપમાં હોય ત્યારે એનો ચોક્કસ આકાર હોય છે તે ચોક્કસ કદ ધરાવે છે કદ એટલે શું ખેલાવી ગયું ને એ જગ્યા રોકી શકતું હોય છે માટે એ કદ ધરાવતું હોય છે પછી દ્રવ્યના કણો વચ્ચે ખૂબ જ આકર્ષણ બળ હોય છે જુઓ મિત્રો ઘન પદાર્થ જે છે એના કણો ખૂબ જ આકર્ષણ બળથી જોડાયેલા હોય એટલે જલ્દીથી છૂટા પડી જતા નથી અને તેઓ પ્રસરણ પામતા નથી જોઈને એ કોઈ દિવસ પ્રસરણની ક્રિયા કરતા નથી ઘન પદાર્થના કણો હવે બરફ સિવાયના બધા ઘન પદાર્થના ઉદાહરણ તમે લઈ શકો કે કોઈ પણ ઘન પદાર્થ એલ્યુમિનિયમ લોખંડ ચાંદી સોનું ગમે તે ઘન પદાર્થનું ઉદાહરણ તમે લઈ શકો વાત આવી પ્રવાહી અવસ્થાની તો પાણીને યાદ કરીએ તો તેનો ચોક્કસ આકાર તો તમને જોવા મળતો નથી અને જે પાત્રમાં નાખો એનો આકાર એ ધારણ કરી લેતું હોય છે પછી તેને ચોક્કસ કદ મળતું હોય છે એટલે કે એનું કદ ચોક્કસ હોય છે એ જગ્યા રોકતું હોય છે પછી ઘન પદાર્થની સરખામણીમાં પાણીના કણો વચ્ચે આકર્ષણ બળ ઓછું જોવા મળે છે એટલે ઘન પદાર્થ કરતાં ઘન પદાર્થમાં જેમ આકર્ષણ બળ વધારે છે એનાથી થોડા પ્રમાણમાં ઓછું પ્રવાહી અવસ્થામાં જોવા મળતું હોય છે પ્રસરણ પામે છે પરંતુ વાયુની જેમ ચારેય દિશામાં પ્રસરણ પામતું નથી એ પ્રસરણ પામે તમે જોયું હશે પણ એક જ દિશા ચારેય દિશામાં પ્રસરણ પામતું નથી એટલે પ્રસરણ ક્ષમતા પ્રવાહીની હોય પણ ખૂબ જ ઓછી હવે ત્રીજી વાત કરીએ વરાળ વિશે તો તે ચોક્કસ આકાર ધરાવતું નથી એટલે કે વરાળ કોઈ દિવસ ચોક્કસ આકાર ધરાવે ના તે ચોક્કસ કદ ધરાવે ના ઘન અને પ્રવાહીની સરખામણીમાં તેનું આકર્ષણ પણ ખૂબ જ ઓછું હોય એટલે કે જલ્દીથી ફેલાઈ જાય જલ્દીથી એકબીજા સાથે કણો આકર્ષણ પર છોડી અને દૂર દૂર ફેલાઈ જતા હોય છે અને ઝડપથી ચારે દિશામાં તે પ્રસરણ પામી શકતું હોય છે તો આ રીતે મિત્રો ઉદાહરણો સાથે આપણે ત્રણેય અવસ્થાઓની ચર્ચાઓ આપણી નોટબુકની અંદર નોંધી લઈશું જેનાથી આપણને આગળ મટીરિયલ મળી રહે બીજા એક એક મુદ્દા રહી જાય છે મિત્રો એ પણ લઈ લઈએ કે પ્રવાહી એટલે કે ઘનનો મુદ્દો છે આ કે પ્રવાહી અને વાયુની સરખામણીઓ ઓછા દબનીય હોય છે એટલે કે એને દબાવી ના શકાય જેમ કે લોખંડની જારી હોય તમે સરળતાથી દબાવી શકતા નથી અને કણો વચ્ચે અવકાશ નહીવત હોય છે એના કણો જુઓ નીચે જે જગ્યા ઘન પદાર્થના કણો બતાવ્યા છે એમાં તમે જુઓ કે એકદમ નહીવત જગ્યા તમને જોવા મળે છે બીજી વાત કરીએ તો ઘન પદાર્થ કરતાં પ્રવાહીમાં વાયુ કરતાં ઓછા દબનીય હોય એટલે ઘન પદાર્થ કરતાં વધુ દબનીય અને પ્રવાહી કરતાં ઓછા દબનીય વા પ્રવાહીના કણો હોય છે અને તેમના કણો વચ્ચે થોડી થોડી જગ્યા હોય છે જો તમે જોઈ શકો છો આ ઘનના કણો છે આ પ્રવાહીના કણો છે અને ત્રીજું વાયુ તો ઘન અને પ્રવાહીની સરખામણીમાં વધારે દબનીય એટલે વધારે દબાણ ધરાવે છે અને ઘન અને પ્રવાહીની સરખામણીમાં ખૂબ જ વધુ અવકાશ જો એના કણો વચ્ચે ખૂબ જ વધુ અવકાશ તમને જોવા મળી રહ્યું છે તો આ રીતે મિત્રો ઘન પ્રવાહી અને વાયુ અવસ્થાની અંદર આપણે ચર્ચા કરી હવે મિત્રો આપણા નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આ અવસ્થાઓ એકબીજામાં પરિવર્તન કઈ રીતે થાય અને પરિવર્તન થવા માટે શું જવાબદાર છે એની ચર્ચા કરીશું તો મિત્રો આ વિડીયો આટલા સુધી રાખીએ છીએ તમે આ વિડીયો જોઈ એમાં મેં જે વસ્તુ નોટબુકમાં નોંધ કરવાની કીધી દ્રવ્યની અવસ્થાઓ કદની વ્યાખ્યા પછી આગળ દબાણની આ કોઈ આગળની જે વ્યાખ્યાઓ મેં કીધી એ બધી જ વ્યાખ્યાઓ તમારે સરળતાથી તૈયાર કરી લેવાની છે અને સાથે સાથે નોટબુકની અંદર નોટ કરી લેવાની છે હું આગળના વિડીયોની અંદર આગળનું ચેપ્ટર આ ચેપ્ટર પ્રથમ ચેપ્ટરનો બીજો ભાગ લઈને આવીશ અને તેમાં દ્રવ્યની અવસ્થાઓમાં પરિવર્તનની સમજ આપીશ તો તમારા ક્લાસના બીજા મિત્રો સુધી શેર કરો અને આ બ્રિજ કોર્સ ખૂબ જ સરળ ભાષામાં અને સરળતાથી તમે એનું સોલ્યુશન કરી શકશો જો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરો અને વિડીયો ગમે હોય તો લાઈક કરો નમસ્કાર મિત્રો